નમસ્તે. યુથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 આજે આપણે શીખીશું યુનિટ 9, ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, મિત્ર અને એ પણ આકાશમાંથી. આકાશમાંનું મિત્ર શરૂઆત કરીએ. ઇટ વોઝ અ કુલ વાઇન્ડી ઇવનિંગ. ઇટ એટલે તે, વોઝ એટલે હતી, કુલ એટલે કે ઠંડી, વાઇન્ડી એટલે પવન, ઇવનિંગ એટલે કે સાંજ. તે ઠંડી સાંજ હતી. ધેર વર સડન, ધેર એટલે ત્યાં, વર એટલે હતા, સડન એટલે અચાનક. ક્રેક્સ એઝ લિટલ બ્રાન્ચીસ ઓફ ટ્રી બ્રોક ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ એન્ડ ફેલ ડાઉન. અચાનક ક્રેક્સ એટલે તૂટી, ક્રેક અવાજ આવ્યો. લિટલ બ્રાન્ચીસ એટલે કે નાની ડાળીઓનો, ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષમાંની, બ્રોક અને તૂટી. ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝી એન્ડ ફેલ ડાઉન. સ્ટ્રોંગ બીઝી, બીઝી એટલે પવન, બ્રીઝી, બીઝી નહીં બ્રીઝી. આગળ આવી ગયું વાઇન્ડી એટલે કે વાઇન્ડ, અને હવે આવ્યું બ્રીઝી એટલે બંનેનું ગુજરાતી થશે પવન. એન્ડ ફેલ અને પડી, અને ત્યાં અચાનક સખત પવન આવ્યો અને વૃક્ષની નાની ડાળીઓમાં ક્રેક્સ થઈને એ તૂટી ગઈ અને નીચે પડી. ફેલ એટલે નીચે પડી. રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધેર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. રેશમા વોઝ સિટિંગ બેઠી હતી ઇન ધ બાલ્કની, બાલ્કનીમાં, ઓફ ધેર એટલે કે તેની ફ્લેટ, માળમાં. ઓન ધ ફર્સ્ટ ફ્લોર એટલે કે પહેલા માળમાં, પહેલા માળના એના ફ્લેટમાં એ બાલ્કનીમાં બેઠી હતી. કોણ? રેશમા. શી વોઝ વોચિંગ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. શી એટલે તેણી, વોઝ વોચિંગ એટલે કે જોઈ રહી હતી, ચિલ્ડ્રન બાળકોને, પ્લેઇંગ એટલે રમતા, ઇન ધ પાર્ક એટલે કે પાર્કમાં અથવા તો કોઈ નાનું ગાર્ડન. અને તેણી બાળકોને પાર્કમાં રમતા જોઈ રહી હતી. ધ ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ ધ સ્ટ્રોંગ બ્રીઝ. અને ચિલ્ડ્રન, બાળકો, ડીડ નોટ માઇન્ડ એટલે કે પરવા કરતા ન હતા. અહીંયા ડીડ નોટ માઇન્ડ ત્રણેય શબ્દનું અલગ અલગ ગુજરાતી નથી લેવાનું, કહેવત તરીકે એનું ગુજરાતી લેવાનું છે. ડીડન્ટ માઇન્ડ જે કહેવત છે, પરવા ન કરવી, પરવા ન કરવી અથવા તો ધ્યાનમાં ન લેવું. ધ્યાનમાં ન લીધું. શું ધ્યાનમાં ન લીધું? ધ સ્ટ્રોંગ બ્રીઝી એટલે કે સખત પવનને. ઓર અથવા ધ યલો લીવ્સ એટલે કે પીળા પાંદડાઓ, ઓફ નીમ એટલે કે લીમડાના, ટ્રી ફોલિંગ ઓન ધેર હેડ્સ. અને લીમડાના જે પીળા પાનો તેમના માથા પર પડી રહ્યા હતા એને પણ એ ધ્યાનમાં લેતા હતા નહીં. ધે વર ઓલ એન્જોઈંગ ધેર બોલ ગેમ. ધે વર, તેઓ બધા જ, ઓલ એટલે બધા, એન્જોઈંગ આનંદ માણી રહ્યા હતા, ધેર એટલે તેઓની, બોલ ગેમ એટલે કે દડાની રમતને, તેઓ બધા દડાની રમતનો આનંદ માણી રહ્યા હતા. રેશમા કમ ઇનસાઇડ કોલ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ. રેશમા કમ ઇનસાઇડ, આવ અંદર, કોલ બોલાવી, હર મધર તેણીની માતાએ, ફ્રોમ ઇનસાઇડ એટલે કે અંદરથી, ફ્રોમ એટલે થી અને ઇનસાઇડ એટલે કે અંદરથી, ધ હાઉસ એટલે કે ઘરની અંદરથી, ઘરની અંદરથી તેણીની માતાએ તેને બોલાવી, રેશમા અંદર આવ. ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વાઇન્ડી. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ટુ એટલે ખૂબ જ, કુલ એટલે ઠંડુ. ટુના બે અર્થ થાય અને આને પણ તમે હોમોફોન્સ કહી શકો. ટુ અને બીજો ટુ, સ્પેલિંગ સરખો, ઉચ્ચાર પણ સરખો, પરંતુ અર્થ અલગ અલગ. આ ટુ એટલે અહીંયા જે ટુ આવ્યું છે એનું તમારે ગુજરાતી લેવાનું છે ખૂબ જ. અને આ જે બીજા ટુની વાત અહીંયા થઈ છે એ ટુની ગુજરાતી થશે પણ. તો આ હોમોફોન્સ, હોમોફોન્સ બે પ્રકારના હોય, સ્પેલિંગ સરખા હોય, ઉચ્ચાર સરખા હોય પણ અર્થ અલગ અલગ હોય.
અને બીજો પ્રકાર જેના સ્પેલિંગ અલગ અલગ હોય, ઉચ્ચાર સરખા હોય પરંતુ અર્થ અલગ અલગ હોય, સ્પેલિંગ અલગ અર્થ અલગ ઉચ્ચાર સરખો, એવું આપણે જોવા જઈએ તો આ જ ટુની કમ્પેરિઝનમાં આપણે બીજો ટુ લઈએ, સ્પેલિંગ અલગ ઉચ્ચાર સરખો અર્થ પણ અલગ અલગ, આ ટુનો અર્થ પણ લેવાય અથવા તો ખૂબ જ પણ લઈ શકીએ અને આ ટુનો અર્થ માત્ર બે થાય. તો આ હોમોફોન્સના બે પ્રકાર છે, જેના સ્પેલિંગ સરખા અર્થ અલગ, બીજો પ્રકાર સ્પેલિંગ અલગ અલગ ઉચ્ચાર સરખો અર્થ અલગ. આગળ જોઈએ, ટુ કુલ ખૂબ જ ઠંડુ એન્ડ વાઇન્ડી, અને વાઇન્ડી એટલે પણ અહીંયા ઠંડો પવન, ખૂબ ઠંડુ અને ઠંડો પવન પણ છે. યુ માઇટ કેચ અ કોલ્ડ, યુ તને માઇટ કેચ થશે અ કોલ્ડ એટલે કે શરદી, તને શરદી થઈ જશે. ફાઈવ મિનિટ્સ મોર મમ્મી, ફાઈવ મિનિટ્સ મોર પાંચ મિનિટ વધારે મમ્મી રેશમા કહે છે. રેશમા વોઝ ઓલ્સો એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ, રેશમા પણ એન્જોઈંગ આનંદ માણી રહી છે ધ ગેમ એટલે કે રમતનો, ફ્રોમ ધ ડિસ્ટન્સ એટલે કે દૂરથી, રેશમા પણ દૂરથી આનંદ માણી રહી છે. રેશમા લવ ટુ કેચ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, અને રેશમાને લવ ગમે છે વોચ જોવું ચિલ્ડ્રન બાળકોને શાઉટિંગ આવી રીતે બૂમો પાડતા, ઇન એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્સાહમાં, અને રેશમાને આ બાળકોને ઉત્સાહમાં રાડો પાડતા હોય એ જોવું એને ગમે છે. રેશમા કુડ નોટ પ્લે એટલે રમી શકતી નથી. શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલ ચેર, શી એટલે તેની, કુડ જસ્ટ માત્ર સીટ બેસે છે, ઇન હર વ્હીલ ચેર એટલે કે તેણીની વ્હીલ ચેરમાં, તેણી માત્ર તેણીની વ્હીલ ચેરમાં બેસી રહે છે. એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની, એન્ડ વોચ અને જોવે છે લાઈફ એટલે કે જીવન આઉટસાઇડ એટલે કે બહારનું, ફ્રોમ હર વ્હીલ ચેર અથવા તો ફ્રોમ હર બાલ્કની, તેની બાલ્કનીમાંથી તે બહારનું જીવન જોવે છે. શી વોઝ 14 યર્સ ઓલ્ડ એન્ડ અ સ્પેસ્ટિક, શી વોઝ તેણી છે હતી, સોરી વોઝ આપેલું છે એટલે હતી, 14 એટલે કે 14 યર્સ એટલે કે ઓલ્ડ, તેણી 14 વર્ષની છે. એન્ડ સ્પેસ્ટિક, સ્પેસ્ટિકની એણે ડેફિનેશન આપેલી છે અંગ્રેજીમાં, અ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ બર્થ. અ પર્સન સ્પેસ્ટિક એટલે કે એવો વ્યક્તિ, અ પર્સન એવો વ્યક્તિ હુ કે જેને, હેઝ નો એટલે નથી, કંટ્રોલ એટલે અંકુશ, ઓવર હિઝ, ઓવર એટલે ના પર, તેના અથવા તેણીના હેન્ડ્સ એટલે કે હાથ, એન્ડ લેગ્સ પગ, ફ્રોમ બર્થ એટલે કે જન્મથી. સ્પેસ્ટિક એટલે એવો વ્યક્તિ કે જેને જન્મથી જ તેના અથવા તેણીના હાથ અથવા પગ પર કોઈ અંકુશ નથી, એટલે કે તે તેના હાથ અને પગ ચલાવી શકતા નથી પોતાની રીતે. રેશમા કુડ નોટ વોક, રેશમા ચાલી શકતી નથી, ઇવન અને બટન અપ હર શર્ટ, બટન અપ તેના બટન બંધ નથી કરી શકતી, હર શર્ટ એટલે કે તેણીના શર્ટના, તે ચાલી તો નથી શકતી પરંતુ તેના શર્ટના એ બટન પણ એની જાતે બંધ કરી શકતી નથી. બટ પરંતુ શી કુડ ક્રાઉલ, પરંતુ શી કુડ ક્રાઉલ એટલે કે ધસડીને ચાલી શકે છે ઘૂંટણીએ. એન્ડ હેડ લર્ન્ટ અને શીખી ગઈ છે ટુ યુઝ ઉપયોગ કરવાનું અ સ્પૂન ચમચી ટુ ઈટ ખાવા માટે, તે ઢીંચણીએ ચાલવાનું શીખી ગઈ છે ઢસડાતા ઢસડાતા, અને ચમચી વડે ખાવાનું પણ શીખી ગઈ છે. એન્ડ અને હેન્ડલ ચલાવી શકે છે હર વ્હીલચેર એટલે કે તેણીની વ્હીલચેર, અને તે પોતાની જાતે તેણીની વ્હીલચેર ચલાવી શકે છે. શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર, શી એટલે તે, વેન્ટ ગઈ હતી સ્પેશિયલ લર્નિંગ સેન્ટર, વિશિષ્ટ શીખવતું હોય જે આવા લોકોને
બધી મેથડો શીખવાડતા હોય એવા સેન્ટરમાં, એવા કેન્દ્રમાં એ ગઈ છે, ગઈ હતી. શી વોઝ ગિવન સ્પીચ થેરાપી ધેર. અને તેણીએ ગિવન આપી છે સ્પીચ થેરાપીની, ધેર એટલે કે ત્યાં. અને તેણીએ ત્યાં થેરાપીની સ્પીચ પણ આપી છે. શી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝ. શી ઓલ્સો લર્ન, તે શીખી ચૂકી છે સમ સબ્જેક્ટ્સ, થોડા વિષયો, એન્ડ સમ એક્સરસાઇઝ એટલે કે થોડા અભ્યાસો. તે થોડા વિષયો અને થોડા અભ્યાસો પણ શીખી છે, શીખી હતી. રેશમા ફેલ્ટ વેરી લોનલી. લોનલી એટલે કે એકલતા. રેશમા ખૂબ જ એકલતા અનુભવતી હતી. શી હેડ નો ફ્રેન્ડ્સ, તેને કોઈ પણ ફ્રેન્ડ હતા નહીં, મિત્રો હતા નહીં. ઓલ ધ નેબરહુડ ચિલ્ડ્રન વેર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ એન્ડ ગેમ્સ. ઓલ નેબરહુડ ફ્રેન્ડ્સ એટલે કે તેના બધા જ પાડોશી બાળકો વર બિઝી, વ્યસ્ત હતા, વિથ ધેર, તેઓના ઓન સ્કૂલ એટલે કે પોતાની શાળાના, એન્ડ ગેમ્સ અને રમતોના. અને તેમના બધા જ પાડોશી બાળકો પોતાના શાળાના અને રમતના કાર્યમાં વ્યસ્ત હતા. રેશમાસ ફેવરિટ પાસ્ટ ટાઈમ વોઝ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. રેશમાનો મનપસંદનો સમય વોઝ ટુ વોચ, જોવાનો, ચિલ્ડ્રન બાળકોને પ્લેઇંગ, રમતા, ઇન સ્ટ્રીટ, શેરીમાં અથવા તો પાર્કમાં. રેશમાનો ગમતો સમય હતો બાળકોને શેરીમાં અથવા તો પાર્કમાં રમતા જોવાનો. નાવ ધ વાઇન્ડ બીકમ સ્ટ્રોંગર. હવે પવન ખૂબ જ સખત થઈ ગયો હતો, ખૂબ વધારે સખતથી વાતો હતો. ધ લાઇટ બીકમ ડીમ, અને પ્રકાશ પણ ઝાંખો થઈ ગયો, ડીમ એટલે કે ઝાંખો. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ. બટ, પરંતુ, ચિલ્ડ્રન બાળકો વેન્ટ ઓન વિથ ધેર ગેમ, તેઓની ગેમ રમતા જ હતા. ધે વર કિકિંગ અ બિગ રેડ બોલ, અને તેઓ કિકિંગ લાત મારી રહ્યા હતા. બિગ રેડ બોલ, મોટા લાલ દડાને, અને તેઓ મોટા લાલ દડાને લાત મારી રહ્યા હતા. એન્ડ જમ્પિંગ, કૂદકા મારી રહ્યા હતા. વિથ ધ મુમેન્ટ ઓફ ધ બોલ, બોલની, દડાની હલનચલનની સાથે તેઓ કૂદકા મારી રહ્યા હતા. સડનલી, અચાનક, ધેર વોઝ અનધર બોલ અમંગ ધ પ્લેયર્સ. અચાનક, ધેર વોઝ, ત્યાં હતો અનધર બોલ, બીજો દડો, અમંગ ધ પ્લેયર્સ, આ રમતવીરોની વચ્ચે બીજો દડો આવી ગયો. અ બ્રાઉન વન, અને તે કથ્થઈ કલરનો હતો. ધ ગર્લ્સ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ધ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસ. ગર્લ્સ, છોકરીઓએ સ્ટાર્ટેડ, શરૂ કર્યું સ્ક્રીમિંગ, ચીસો પાડવાનું. એન્ડ બોયઝ, છોકરાઓએ શાઉટેડ, બૂમો પાડવાનું. એટ ધ ટોપ ઓફ ધેર વોઇસ. ટોપ ઓફ એટલે જેટલા ઊંચા અવાજ છે, ટોપ ઊંચા અવાજ છે. ધેર વોઇસ એટલે કે તેઓના ઊંચા અવાજે, તેઓના ઊંચા અવાજે છોકરીઓએ ચીસો પાડવાનું અને છોકરાઓએ બૂમો પાડવાનું શરૂ કર્યું. સ્ક્રીમિંગ એટલે ચીસો પાડવી, અને શાઉટ એટલે બૂમો પાડવી. તીણા અવાજમાં કોઈ મોટો અવાજ હોય તો એને સ્ક્રીમિંગ કહેવાય, અને ઘોઘરો અવાજ હોય, મોટો અવાજ હોય, તો એને શાઉટ કહેવાય. ત્યાર પછી આપણે જોઈએ શાઉટેડ પછી અ બ્રેવ બોય, એટલે કે એમાંનો જે બહાદુર છોકરો હતો એ બેન્ડ ડાઉન એટલે ઝૂક્યો. એન્ડ ટચ, અડ્યો, ન્યૂ બોલ, એ નવા દડાને. બહાદુર છોકરો ઝૂક્યો અને એ નવા દડાને અડ્યો. ઇટ સડનલી, અને અચાનક, ફ્લેપડ, ફફડાવા લાગી. શું? ઇટ્સ વિંગ્સ એટલે કે તેની પાંખો. એ દડાની પાંખો ફફડાવા લાગી. એન્ડ ફ્લુ અપ, અને ઉડી ગઈ. ફ્લાયનું V2નું રૂપ, ઉડી ગઈ. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. બિફોર, પહેલા, રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ, કંઈ પણ સમજે, એનીથિંગ એટલે કંઈ પણ. રેશમા કંઈ પણ સમજે એ પહેલાં ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ. ન્યૂ બોલ, નવો દડો, લેન્ડેડ, ઉતરી ગયો, હર લેપ એટલે કે તેના ખોળામાં. એ નવો દડો તેના ખોળામાં આવી ગયો. ચિલ્ડ્રન, બાળકો, વેવડ, હાથ હલાવ્યો. એટ રેશમા, રેશમાની તરફ. બાળકોએ રેશમાની તરફ હાથ હલાવ્યો. એન્ડ કન્ટિન્યુ, અને ચાલુ રાખ્યું.
વિથ ધ ગેમ એટલે કે રમત. હવે આગળની સ્ટોરી આપણે પછીના વિડીયોમાં જોઈશું.